નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામેથી શંકાસ્પદ સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયો છે. પુરવઠા વિભાગ દ્વારા કન્ટેનર અને સરકારી અનાજ સહિત કુલ 15.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગે વગે કરવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હતું, જે અંગેની ચોક્કસ બાતમી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને લોઢવાના સુત્રાપાડા ખાતે આ પ્રકારનો સરકારી અનાજનો જથ્થો ગેરવલ્લો જતો હોવાની બાતમી પ્રાપ્ત થઈ હતી. એ બાતમીના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા પુરવઠા અધિકારી અને સ્થાનિક મામલતદાર સહિતની ટીમને આ જગ્યા ઉપર ત્રાટકવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેને અનુલક્ષીને તંત્રની રેડમાં લોઢવા ગામેથી મહેશ ભોળા નામના વ્યક્તિના ગોડાઉનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. સરકારી અનાજનો જથ્થો જ્યારે કન્ટેનરમાં ભરાઈ રહ્યો હતો તે સમયે જ ટીમ ત્રાટકી હતી અને તંત્રને સ્થળ ઉપરથી 375 કટ્ટા ઘઉં, 7 કટ્ટા બાજરો, 24 કટ્ટા ઘઉંની કણકીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પુરવઠા વિભાગે કન્ટેનર અને સરકારી અનાજ સહિત 15.5 લાખનો મુદ્દામાલ સીઝ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની કાર્યવાહીને પગલે અનાજ માફિયાઓમાં દોડધામ મચી જવા પામી છે. મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.